જામનગર જિલ્લા કક્ષાનો 73મો પ્રજાસત્તા પર્વની જામનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ. પંચાયત રાજ્યમંત્રી બિજેશભાઈ મેરજાએ તિરંગાને વંદન કરી સલામી ઝીલી. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીએ જામનગર પોલીસ દળ, હોમગાર્ડ, અશ્વદળ વગેરેના જવાનોની માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ પીએમજેમાં યોજના સાથે જોડાયેલા કર્મીઓ, વન વિભાગના જવાનો તથા કરુણા અભિયાન હેઠળ લાખોટા નેચર ક્લબના જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન દરમિયાન તિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી. ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને દેશના મહાપુરુષો એવા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ જણાવ્યું કે 1950માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યું, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણો સૌ માટે પવિત્ર દિવસ છે. જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવા તમામ દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. એમના થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. દેશની આઝાદીથી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલા તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનસમ્માનમાં જીવંત રહેશે. આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાને વિકાસની રાહે આગળ લઈ જવાની મંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચણિયારા, જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, સ્થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ કંદડિયા, જેડેશ ટીવી, જામનગર. એવા જામનગરના આંગણે પ્રજાસત્તાક પર્વના શુભ પ્રસંગે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જામનગરના પ્રતિ પ્રભારી મંત્રી તરીકે મારે અહીં સૌ શુભના નાગરિકોને મળવાનું અને પ્રેસ મીડિયાના મિત્રોને પણ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે કોવિડની પૂરી ગાઈડલાઇનને અક્ષરશ અનુસરીને સાદગીસભર આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા વહીવટીતંત્રે કરેલી છે, એ માટે જિલ્લા વહીવટીતંત્ર ધન્યવાદને પાત્ર છે. સાથે સાથ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈએ જિલ્લાના વિકાસ માટે રૂપિયા 25 લાખની ધનરાશિનો ચેક આજે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા જેવા ઉચ્ચ અધિકારીઓને જ્યારે આપેલ છે ત્યારે આ ધનરાશિમાંથી આગામી દિવસોમાં પણ જામનગર જિલ્લાનો વધુ વિકાસ થાય અને જામનગર જિલ્લાએ જે રીતે